આજના વિશ્વ નાગરિક દુનિયામાં સ્વાદનો સફર પણ પરિવર્તન લે છે. એટલા ઘણા બધા સ્વાદ આપણા રસોડામાં પ્રવેશ કરે છે. એમાં એક ખાસ જે સ્વાદ છે એ છે પંજાબી તડકા, પંજાબી સ્વાદનો. મેં ઘણી જગ્યાએ જોયું છે, આપણા રસોડામાં, રેસ્ટોરન્ટમાં, લગ્નના બુફેમાં, કે એક વાંગી પનીરની હોય જ. આજે હું તમારી માટે પનીર મખનવાલા બનાવીશ. આપ સૌને દીપા કપૂરનો હાર્દિક સ્વાગત છે. સંજીવ કપૂર ખજાના દ્વારા પ્રસ્તુત આ નવા રસોઈ શોમાં જ્યાં આપણે રસોઈ કરતાં કરતાં વાર્તા કરશું અને વાર્તા કરતાં કરતાં રસોઈ કરશું. અને આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. હવે પનીર મખનવાલા બનાવવાની જુદી જુદી રીત હોય છે. હું આજે જે પનીર મખનવાલા શીખવાડીશ એ છે કાંદા વગર, અને એમાં જો લસણ નાખવું હોય તો તમારા ઉપર છે, આપણે જે કહીએ છીએ ઓપ્શનલ છે. હવે આપણે રસોઈ શરૂ કરીએ. આમાં આપણે પહેલાં જે ઉમેરશું એ છે ઘી. આપણે જે કે સ્વાદ અનુસાર જેટલો ઘી નાખવું હોય તમારા ઉપર છે. આ જે કેશ્યુનું જે પાવડર છે એને આપણે રોસ્ટ કરીએ છીએ. આને આપણે રોસ્ટ કરીએ. આપણે ત્યાર સુધી આ જે તાપ છે બહુ વધારે પણ નહીં રાખતા ને બહુ ઓછું પણ નહીં રાખતા, એટલે આ જે કેશ્યુનું જે પેસ્ટ છે આ બળી ના જાય અને હલાવતા રહેવાનું. આ પનીર મખણવાલા મેં કેવી રીતના શીખી? અમારા કુટુંબને, એટલે હું, મારા વર, મારી દીકરી, અમને પ્રવાસ કરવાનો બહુ જ શોખ, એટલે ઘણા ઘણા દેશોમાં અમે લોકો ફરી આવ્યા છે. અમે અમેરિકા ગયા હતા તો પહેલે જ દિવસે અમે બહુ જ ઉત્સાહથી, અમે લોકોએ કીધું કે અમારે લોસ એન્જલિસ આખું જવું છે, તો અમે બધા જ નીકળી ગયા. ગયા અમે યુનિવર્સલ સ્ટુડિયોઝ, હોલીવુડ જોવા ગયા, આખો દિવસ બહાર કાઢ્યો. અને ઘરે આવ્યા ત્યારે એટલી ભૂખ લાગી હતી અને મનમાં ઈચ્છા હતી કે કંઈક આપણે ભારતીય ખાવાનું મળે. અને અમે લોકો તૈયાર થઈને જમવા ટેબલ ઉપર આવ્યા તો આશ્ચર્યજનક થઈ ગઈ. એવી એક સ્વાદિષ્ટ પનીર મખનવાલાની ડિશ ત્યાં ટેબલ ઉપર હતી. તો મેં મારી દેરાણીને પૂછ્યું કે આ ડિશ અહીંયા બાજુના કયા રેસ્ટોરન્ટમાંથી આવી ગઈ છે, કે કેટલી સ્વાદિષ્ટ છે, અમેરિકામાં આટલું ફાઇન મળે? તો એ કે તમને ખબર છે આ ડિશ, આ વાનગી મેં હમણાં જ બનાવી, એટલી ઇઝી છે, અને તદ્દન ટેબલ ઉપર હું લાવીને તમને હું પીરસું છું. તો હું તો એટલી ખુશ થઈ ગઈ, મેં કીધું મને આની ખાસ રેસીપી જોઈએ છે. અને ત્યારબાદ આ જે પનીર મખનવાલાની ડિશ છે એ મારા દરેક પાર્ટીમાં હોય હોય ને હોય જ. વાર્તા કરતાં કરતાં કેશ્યુ પેસ્ટ પણ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં ઉમેરીએ છીએ ટોમેટો પ્યુરી. આનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. સરસ, વાવ, કેટલું ફાઇન. હવે આપણે ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી તેલ ના છૂટે. અને હવે તેલ નહીં, આપણે ઘી વાપર્યું છે એટલે ઘી ના છૂટે. હવે તમે જુઓ છો અહીંયા સાઈડમાંથી ઘી છૂટે છે, એટલે આ લગભગ તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે મીઠું ઉમેરીએ. થોડુંક આમાં હું આ હળદર ઉમેરું છું રંગ માટે. અને હળદર નાખ્યા બાદ આપણે એક મેજિક ઇન્ગ્રીડિયન્ટ નાખશું, હું તો એને મેજિક કહું છું. આ છે કસૂરી મેથી. ઘણા જણા એમને એમ રાખે અંદર, પણ હું જરાક આમ ક્રશ કરીને અંદર રાખી દઉં છું. આ સ્ટેજ ઉપર થોડુંક લસણ ઉમેરું છું. ઘણા જણાને આ ડિશમાં એવું લાગે કે એક ચમચી જો આપણે ટોમેટો સોસ રાખીએ તો એનો પણ સ્વાદ બહુ સરસ લાગે છે. ટોમેટો સોસ, અને એને પણ હલાવીને આખો મેળ કરીએ છીએ. આમાં વધારે રિચ બનાવવું હોય તો આપણે ક્રીમ ઉમેરી શકીએ છીએ. તો મારી પાસે આ ક્રીમ છે. આનો રંગ પણ ફાઇન, બ્યુટિફુલ થઈ જશે. આ ગ્રેવી આપણી થઈ ગઈ છે. હવે આમાં પનીરના આપણે નાના નાના ટુકડા બનાવીને આમાં ઉમેરી દઈશું. આ પનીરના હું પહેલાં મોટા મોટા સ્લાઇસીસ બનાવું છું. હવે આ જે સ્લેબ છે એને આપણે પાછું કાપો મૂકીએ. પછી એમાં આપણે આ ચોરસ, ઘણા જણાને જો જુદી રીતના કાપવો હોય તો એ લોકો આના ટ્રાયંગલ બનાવે છે, અને એમાં કટકા પણ વધારે થાય, એટલે આપણે આ ટ્રાયંગલ પણ બનાવી શકીએ, ચોરસ પણ બનાવી શકીએ. એ તમારા ઉપર આધાર છે.
પનીર આમાં ઉમેરી દે. હવે તમને આ પનીર નાખતા નાખતા એવું જો લાગે કે તમારી ગ્રેવી જરાક થીક છે, કાંઈ વાંધો નહીં, એમાં તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો. એનાથી પનીર જે છે આ કેશ્યુ કરીનું જે ફ્લેવર છે એને એબ્ઝોર્બ કરી લેશે, એટલે શોષણ કરી લેશે. આપણી પનીર મખનવાલા તો તૈયાર છે, એટલે હું ગેસ ઓફ કરી દઉં છું, કારણ કે હવે પ્લેટિંગ કરીએ. પણ પ્લેટિંગ સાથે આપણે થોડીક સજાવટની આઈટમ પણ તૈયાર કરીએ છીએ. આ કાકડી છે, આ કાકડીમાંથી હું ફૂલ બનાવીશ. ફૂલના જે પાંદડા છે એ આપણે કાપીએ છીએ. આ એક નીકળું, પછી એના ઉપર બીજું છે, પછી એના ઉપર ત્રીજું, અને તમે અહીંયાથી ફરાવી લો અને આ નીકળું સુંદર ફૂલ. હવે ફૂલની અંદર એક લાલ ટપકું તો મૂકવું જોઈએ ને. ચેરી હોય, ટમાટર હોય, જે પણ હોય એના આમ કટિંગ કરી આની અંદર મૂકી દો, એટલે આ તમારું ફૂલ થઈ ગયું. કેટલું સરસ ને સુંદર. એક વધારે તમને આઈડિયા આપું. આ ગાજર છે, મારી પાસે આ એક નાઇફ છે, આ મારા કિચનમાં હોય જ. આનાથી ફટાફટ જલ્દી જલ્દી આના સ્લાઇસીસ થઈ જાય. આપણને અડધાની જરૂર છે. આ તમે જોશો આ કેટલા સુંદર લાગે છે. હવે આની પ્લેટિંગ કરી લે. પ્લેટિંગ હું બે સ્ટાઇલ બતાડું છું તમને. એક આ બ્યુટિફુલ પ્લેટ ઉપર પનીર છે, આપણે આ મૂકી દે. આની ઉપર આ ટમેટોની જે સ્લાઇસીસ છે અહીંયા એની એટલી સુંદર પથારી કરશું, સરસ લાગશે. આહા કેટલું સુંદર લાગે છે. જો વચમાં એક ટમેટો નાખી ને અહીંયા એક ફૂલ રાખી દે, એટલે આ થઈ ગઈ તમારી પનીર મખનવાલા. બીજી એક તમને સજાવટ દેખાડી દઉં. આ તમે પ્લેટમાં રાખી, આ તમે બોલમાં રાખી શકો છો. તો બોલમાં રાખવા માટે આ જેટલી ગ્રેવી છે આમાં મૂકી દો. આપણે વચમાં શું કરશું, આપણે આ જે કાજુ છે આ કાજુ થોડાક ઉપર આવી રીતના રાખી લે. પનીર તમને યાદ છે એ તમને એક ઉપર ઉમેરવું હોય તો રાખી લો, અને જો તમને જરાક આ જો ક્રમ્બલ કરીને ક્રશ કરીને મૂકવું હોય તો ક્રમ્બલ કરીને ક્રશ કરીને રાખી લો. મારા પ્રમાણે આપણે થોડું ક્રીમ નાખશું તો એનો પણ ઉઠાવ સરસ આવશે. તો તમે જોયું કે પનીર મખનવાલાની આ વાંગી કેટલી સિમ્પલ, કેટલી ઇઝી, કેટલી સરળ છે. તો જીવનમાં આપણે આ એક વસ્તુ ખાસ આપણે નક્કી કરી લેવાનું કે કોઈ કામ અઘરું નથી. માનીએ તો મુશ્કેલ છે, અને ના માનીએ તો પનીર મખનવાલાની જેમ લાજવાબ અને સરળ છે. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.